દુધવા ગામના ખેડૂતો નર્મદા કેનાલ થકી સિંચાઈ કરીને પોતાની જીવાદોરી ચલાવે છે ત્યારે શિયાળુ સિઝન દરમિયાન ખેડૂતો વાવેતર કરીને બેઠા છે અને રવિ સિઝન માટે પાણીની ખૂબ જ જરૂરિયાત છે પરંતુ માઇનોર કેનાલમાં પાણી જ નથી દુધવા માઇનોર કેનાલ 1 અને 2 માં નર્મદા વિભાગના અધિકારી અને ગેટમેનો દ્વારા પૂરતા પ્રમાણમાં પાણી છોડવામાં આવતું ન હોવાથી ખેડૂતો પરેશાન થઈ ગયા છે ખેડૂતોને પૂરતા પ્રમાણમાં પાણી મળતું ન હોવાથી આજે આ બાબતે નર્મદા વિભાગના અધિકારીઓને ટેલિફોનિક જાણ કરવા છતાં પણ આ અધિકારીઓને કોઈ જ ફરક નથી પડતો અને નર્મદાના અધિકારીઓ પાણી ઓછું છોડવા માટેનું કારણ કેનાલોમાં પડી રહેલા ગાબડા હોવાનું જણાવી રહ્યા છે ત્યારે પાણીની પારાયણથી કંટાળી ચૂકેલા ખેડૂતોએ આગામી સમયમાં પાણી નહીં મળે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે મહિના 2 આજ 20 દિવસથી એક પણ દિવસ પાણી આવ્યું નથી હવે પૂરતો એક જ પાણી માટે પૂરતો ખર્ચો કરી અને ખેડૂતો અત્યારે 50 જણા અમે આવ્યા છે સોયગામ તાલુકા હજુ સુધી પાણી 20 દિવસથી અમારા ગામના દુધવામાં માઇનર 2માં પાણી આવતું નથી જેથી કરીને કોઈ પણ રીતે અમારે કોઈ પણ હિસાબે આ પાણી આવે એવી વ્યવસ્થા કરી આપે દુધવા માઇનર 1 અને માઇનર 2માં ખેડૂતોની રજૂઆત છે કે ઉપરી અધિકારીઓને વારંવાર પાણીની જાણ કરવા છતાં એ લોકો માત્ર 20-40નો ગેટ રાખી અને પૂરતા ખેડૂતોને પાણી ન મળે એવું કરે છે આ બાબતે અમે અધિકારીને વારંવાર રજૂઆત કરી છતાં કોઈ પણ નિર્ણય લેવામાં આવતો નથી અને કેનાલ એવું કહે છે કે કેનાલ નીચી છે એના લીધે પાણી નથી મળતું જો કેનાલ ઉપડી અને ખેડૂતોને તાત્કાલિક પાણી નહીં મળે તો અમારે ગાંધી ચિંધ્યા માર્ગે જઈ તાલુકા પંચાયત કચેરી ખાતે ભૂખ હડતાલ પર બેસવાનો વારો આવશે તો જે પણ કરવાનું થશે એ અમે કરીશું અને ખેડૂતોને પૂરો ન્યાય મળે એવી અમારી અપેક્ષા છે